હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુ ગઢવી. હું છું આપનો ફ્રેન્ડ ઈડી ગઢવી. મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીના મોસ્ટ એમપીના વિભાગ બીના પ્રશ્નો. બરાબર, તમે આ પ્રશ્નો કરશો તો તમને વાંધો નહીં આવે. તો પહેલાં આપણે ચેપ્ટર 2ના પ્રશ્નો વાત કરીએ મોસ્ટ એમપી, કે તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે, તેના બે ઉદાહરણ આપો. બીજો પ્રશ્ન છે, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ સમજાવો. ત્રીજો પ્રશ્ન છે, બ્લીચિંગ પાવડરની બનાવટ અને એના ઉપયોગો. તો આ ચેપ્ટર 2ના 3 પ્રશ્નો હતા. ત્યારબાદ હવે વાત કરીએ ચેપ્ટર 3. કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકીમાં બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ માટે વપરાતું નથી. અથવા તો રાસાયણિક ગુણધર્મના આધારે ધાતુ અને અધાતુ વચ્ચેનો ભેદ. ત્યારબાદ લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે. ત્યારબાદ ચેપ્ટર 5, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણીય ત્રિજ્યા વધે છે, સમજાવો. ત્યારબાદ તફાવત આપો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક. ત્યારબાદ ડોબેરેનરની ત્રિપુટી એટલે શું, સમજાવો. તો ફ્રેન્ડ્સ, આપણે આ વિડીયોમાં 3 ચેપ્ટરના આપણે 2 માર્ક્સના એમપી ક્વેશ્ચન જોયા. હવે આપણે આવી રીતે વિજ્ઞાનની પૂરી સિરીઝ ચાલુ કરીશું. બધા ચેપ્ટરના હું આઈએમપી મૂકી દઈશ, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીના. તો ફ્રેન્ડ્સ, તમે આપણી ચેનલ સાથે જોડાઈ રહો અને ઓનલાઈન ક્લાસ 10th ઓનલાઈન ચાલુ છે. જો તમને ઓનલાઈન પણ સ્ટડી કરવી હોય અમારી સાથે તો રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો થેન્ક યુ વેરી મચ. જય માતાજી, જય મા મોગલ.